બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો શુકલ તીર્થની જાત્રામાં નબદા નદીએ સ્નાન કરવા ગયેલા 3 વ્યક્તિઓ ડૂબ્યા, એકનું મોત, બેની શોધખોળ ચાલુ. ભરૂચના શુકલ તીર્થ જાત્રામાં નબદા નદીમાં સ્નાન કરવા ગયેલા એક પરિવારના 3 સદસ્યો પાણીમાં ડૂબી જતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. બનાવ અંગે સૂત્રો થકી મળેલી માહિતી પ્રમાણે ભરૂચના વેજલપુરના નિજામવાડીના પરિવારજનો શુકલ તીર્થની જાત્રામાં ગયા હતા, જ્યાં નબદા નદીમાં સ્નાન કરવા જતા પિતા પુત્ર અને અન્ય યુવાન નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબવા લાગ્યા હતા. જે પૈકી 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રીનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની માહિતી સાંપડી રહી છે, જ્યારે અન્ય 2 લોકોની શોધખોળ હાલ ચાલી રહી છે. હાલ શુક્લ તીર્થનો મેળો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જાત્રા તેમજ મેળો માણવા ઉમટી પડતા હોય છે. શુક્લ તીર્થની જાત્રામાં દેવ દિવાળીએ ડૂબી જવાથી મોતના અહેવાલથી સિવિલ હોસ્પિટલ ખાતે મૃતકના પરિવારજનોના ટોળા નજરે પડ્યા હતા. આધારભૂત સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે 11 વર્ષીય દિશાંત જયેન્દ્ર મિસ્ત્રી નામનો કિશોર મોતને ભેટ્યું છે, ત્યારે વસંતભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 45 તેમજ વિનીત વસંત મિસ્ત્રી ઉંમર વર્ષ 17 નાઓની શોધખોળ હાલ ચાલી રહી છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ. જય શ્રી કૃષ્ણ. નવા વર્ષ સંવત 2081ના સૌને નૂતન વર્ષાભિનંદન. પ્રાંતિજ શહેર તથા પ્રાંતિજ તાલુકાની જનતા, સ્નેહીજનો, મિત્રો, ગ્રાહકોને શ્રીજી જ્વેલર્સ પ્રાંતિજ તરફથી હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. જયેશ ટીવી 7મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે, બહુ સુંદર કામગીરી કરી રહ્યા છે, એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નમસ્કાર.